અને હવે મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ નેતાઓનો પારો પણ ઊંચે જઈ રહ્યો છે. જી હા, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ગુસ્સે ભરાયા. નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું તેવું દુધાતે કહ્યું છે. નિલેશ કુંભાણીને જ્યાં છુપાવવા હોય ત્યાં છુપાઈ જાય, કુંભાણીના ટેકેદારોને પણ જ્યાં છુપાવવું હોય ત્યાં છુપાઈ જાય. સુરતમાં પ્રતાપ દુધાત રહેશે કે કુંભાણી રહેશે, આ પ્રકારનું નિવેદન પ્રતાપ દુધાત દ્વારા આપવામાં આવ્યું છે. ભૂપત ભાયણી પર પણ પ્રતાપ દુધાત ગુસ્સે ભરાયા છે. રાહુલ ગાંધી વિશે ભાયણીએ ખોટી ટિપ્પણી કરી હોવાનું પણ પ્રતાપ દુધાતે કહ્યું છે. સુરત સાથેનો મારો નાતો છે, હું તમને મીડિયા સામે ખાતરી આપું છું કે જીવનમાં મેં આ ખાતરી કોઈને નથી આપી. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે દિલ્હી સુધી મેં કીધું છે, પ્રતાપ દુધાત શમશાને જાય ત્યાં સુધી એ સુરતના હળબંકાએ જે આપણને ગદ્દારી કરી એની રાખ થઈ જાય, તેને શમશાનમાં કહી હું એને મૂકવાનો નથી. એટલે કહું છું કે એને પીઠમાં ખંજર પ્રજાને માર્યું છે, કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું છે. આ મીડિયા મારફત એ ત્રણ ટેકેદારો, આ મીડિયા મારફત એ કોંગ્રેસનો ઉમેદવાર, તમારે જ્યાં કોઠીમાં ભાજપની આંખમાં હંતાઓ ને હંતાઈ જાજો. 7 તારીખ પછી મારે લડાઈ ચાલુ થાય. સુરતમાં કા તમે રહો અને કા પ્રતાપ દુધાત રહે, તમને બતાવીશ કોંગ્રેસની ગદ્દારી કરવાથી પરિણામ શું આવે એ આવનાર દિવસોમાં હું તમને ન્યાવીને બતાવીશ. આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન ફોન લાઇન પર જોડાઈ ગયા છે. કેતન, પ્રતાપ દુધાત બરાબરના ગુસ્સે ભરાયા છે, કેમ કે જેમ ભૂપત ભાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું, આ ઉપરાંત કુંભાણીની વાત હોય તો કુંભાણીને પણ ગર્ભિત ધમકી આપતા જોવા મળ્યા. કેતન. બિલકુલ, આપને વાત કરું તો આજે અમરેલી માર્કેટયાર્ડ ખાતે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું કાર્યાલયનું ઉદઘાટન હતું, જેને પ્રસંગે અમરેલી જિલ્લામાંથી કોંગ્રેસના કાર્યકરો તેમજ હોદ્દેદારો આવ્યા હતા, ત્યારે પ્રતાપ દુધાતે તેની આગવી શૈલીમાં ભૂપત ભાયાણી અને જે સુરતના જે કોંગ્રેસના જે લોકસભામાં ચૂંટણી લડી રહ્યા હતા નિલેશ કુંભાણી, તેમને બંનેને આડે હાથે લીધા હતા. ખાસ કરીને ભૂપત ભાયાણી દ્વારા જે રાહુલ ગાંધી પર થયેલી ટિપ્પણીથી કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત આગ બગુલા થઈ ગયા હતા. આપણી સાથે બિલકુલ આપની પાસે આવું છું, આપણી સાથે વાત કરવા માટે પ્રતાપ દુધાત ખુદ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. પ્રતાપભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. પ્રતાપભાઈ, આટલો ગુસ્સો કેમ, તેનું કારણ શું? શેનો ગુસ્સો? ગઈકાલે રાહુલજી બારામાં જે પ્રકારની વાણી વિલાસ થાય, હા, ગુસ્સો ન આવે તો એની આરતી ઉતારીએ? હા, જે પ્રકારનું અમને અમારા રાષ્ટ્રીય નેતા બારામાં બોલે, આ સીધો સવાલ અમિત શાહ અથવા નરેન્દ્રભાઈ મોદી બારામાં કોંગ્રેસ વાળાએ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટી અમને જીવતા સળગાવી દે. અમે તો સીધું અને સરળ ભાષામાં પૂછ્યું છે કે તમને ખબર ક્યાંથી પડી, સીધી વાત પૂછી છે, સીધો જવાબ એ ભૂપતભાઈ આપશે, પ્રતાપ દુધાતે સીધી વાત કરી છે. ભાષણમાં મેં એટલું જ પૂછ્યું કે તમે જે પ્રકારનું નિવેદન કર્યું છે તો તમને ખબર ક્યાંથી પડી, કોણ કીધું? બરાબર, સીધું ને સરળ સવાલ છે. તો આપનું કહેવું છે કે ભૂપત ભાણી જે બોલી રહ્યા છે તે ખોટું બોલી રહ્યા છે? એટલે તમે બેન એન્કર તરીકે તમે મને પ્રશ્ન પૂછો છો, ખોટું બોલી રહ્યા? ભૂપત ભાયાણી જે નિવેદન કરે છે તમે સાંભળ્યું છે? તમે મને સીધા સવાલ કરી રહ્યા છો. એટલે સર, મારે તો પ્રશ્ન એન્કર તરીકે મારે પ્રશ્ન કરવો જ પડે? નહીં બેન, એ વ્યાજબી બોલી રહ્યા છે. તમે એમ કહો છો એ વ્યાજબી વાત કરી રહ્યા છે? અપમાન ની સાથે કોંગ્રેસી આગેવાન તરીકે અમારી ફરજ માં આવે, અમે સીધો સવાલ કરી લીધો. ગોળગોળ કઈ વાત કરતા નથી, ગોળગોળ વાત કરવા માંગતા પણ નથી. ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય હતા, ભાજપમાં જતા રહ્યા, પ્રજા સાથે દ્રોહ કર્યો, હવે ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં રાહુલજી રાષ્ટ્રીય નેતા બારામાં નિવેદન કરે તો એક કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે પૂછવાની ફરજ આવે કે ભૂપતભાઈ તમને ખબર ક્યાંથી પડી? ઠીક, એટલે સવાલ મેં કર્યો છે. હા,
એટલે એ મંચ પરથી જાહેર જનતાના નેતા એ પ્રકારનું નિવેદન કરે તે યોગ્ય નથી, પણ આપે પણ જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો તે કેટલો યોગ્ય સવાલ પણ. બેન, મેં એવું કીધું તમારા ભાઈ ગયા હતા પરિવારમાંથી કોણ ગયું હતું? મેં અયોગ્ય સવાલ ક્યાં કર્યો? તમે હું કોઈ એવો સવાલ કરતો તો મને ખબર ક્યાંથી પડી? કોઈ ગુપ્ત વાતની ખબર પડી તો એ સવાલ તો પૂછવો પડે કે ના પૂછવો પડે? બરાબર, ચલો ઠીક છે, આ સવાલ તમે ભૂપતભાઈ ભાયાણીને પૂછો. હા, સવાલ મને પૂછવાની જગ્યાએ એને પ્રશ્ન પૂછો. ના, ચોક્કસથી અમે એમને પણ પૂછવાનો પ્રયત્ન, અમે એમને સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કરી જ રહ્યા છીએ. પણ મને પ્રતાપભાઈ એ કહો કે નિલેશ કુંભાણીને લઈને તમે જે કહ્યું કે તમે જે પ્રકારનું વર્તન કર્યું છે એ નહીં ચાલે, તમે ગમે ત્યાં છુપાયા હોવ તમને જોઈ લઈશ. 100% નિલેશભાઈ કુંભાણી બારામાં મેં કીધું છે એ પ્રમાણે 7 તારીખનું ઇલેક્શન પૂર્ણ થાય અને ઇલેક્શનના પરિણામ પૂર્ણ થાય, ઇલેક્શનના પરિણામ પછી આનો સીધો સવાલ જવાબ સીધું જ ઉઘરાણી કરવામાં એટલા માટે આવશે કે નિલેશભાઈ દોષિત હશે તો એને સજા મળશે, નિર્દોષ હશે તો કોઈ પ્રશ્ન નથી. નિલેશભાઈ જે પ્રમાણેના ભૂગર્ભમાં ઉતરી ગયા છે, આવતીકાલે ભાજપનો કેસ પહેરવાના એવા ટીવી મીડિયા મારફત સમાચાર સાંભળ્યા છે, તો અમારો કોંગ્રેસ આગેવાન તરીકે સીધો સવાલ એટલા માટે થાય કે નિલેશભાઈને જ્યારે ટિકિટ આપી ત્યારે પ્રદેશ કોંગ્રેસે અમને પણ વિશ્વાસમાં લીધા હતા, તો અમને જામીન બનાવ્યો તો અમારે સીધો સવાલ કરવાનો, સીધી વાત કરવાની અમારી ફરજમાં આવે. સુરત સાથે હું નાતો ધરાવું, આખા દિવસમાં 200 જણાના ફોન આવે છે, મતદારોની અંદર રોષ છે. લેવા પટેલના સમાજના દીકરાને આ રીતનું થયું છે કે શું થયું એ અમે એને એના ઘરમાં જઈને એના ઘરની અંદર બેસીને પૂછવાના અને આગલી કાર્યવાહી એના ઉપર અમે કરવાના. બિલકુલ, કાર્યવાહી થવી જોઈએ અને જે પણ થયું છે તે લોકશાહીના ચીરહરણ સમાન જ છે પ્રતાપભાઈ, યોગ્ય નથી. પણ તમે જે કહ્યું કે કદા નિલેશ કુંભાણી રહેશે નહીં તો દુધાત રહેશે, એટલે એ જે શબ્દ દુધાત રહેશે કે નિલેશ કુંભાણી રહેશે? જાહેર જીવનની અંદર કઈ ના રહેશે, કહું ના રહીશ, એટલે સવાલ તો મેં સીધો જ કર્યો છે. હું જવાનો છું એના ઘરે, બરાબર, બેસવાનો છું એના ઘરમાં. ભાઈ શું તને પીડા પડી? કોને તારું ફોર્મ રદ કરાવડાવ્યું? શું તકલીફ પડી? આજે જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી એનો સંપર્ક અમે કરવા માટે દિવસમાં 100-100 ફોન કરીએ. ફોન તો એના બંધ આવે, એના પરિવારના ફોન બંધ આવે, એના ઘરમાં તાળા આવે. કોંગ્રેસી કાર્યકર્તા એના ઘર સુધી ગયા હતા. હવે દાખલા તરીકે ઇલેક્શનનો માહોલ અમે અમરેલીની જવાબદારી નિભાવી રહ્યા છીએ, કામ કરી રહ્યા છીએ, ચૂંટણી પૂર્ણ થયા પછી જતું કરવામાં નહીં આવે. આ લોકશાહીની અંદર આ કોઈ નાનો સૂનો બનાવ નથી. આ કોઈ તમે ટીવી હોય કે કોઈ મીડિયા મારફત ગુજરાતની જનતાને આ જે ખબર પડી છે, લોકો સ્તબ્ધ થઈ ગયા કે આ ક્યાં સુધી. બરાબર, અને એવું વિચારતા હોય ભાજપનો અમે કેસરી કેસ પહેરી લઈએ તો અમને એની સરકાર કે ભાજપની સરકારના ઓથમાં અમે બધી લીલા કરી શકીએ, તો એને સબક તો બેન શીખવાડવો પડે ને. કાલ સવારે પ્રશ્નાર્થ તમારી પેટી, મારી પેટી, સમાજની કોઈ પણ પેટી સામે પ્રશ્નાર્થ ઉભો છે. એટલે પણ પ્રતાપભાઈ એવું તો નથી ને કે તમારા ફોન કોલ અને કોંગ્રેસના કાર્યકર્તાના આક્રોશના કારણે છુપાઈને બેસી ગયા છે બેન? એ તો જવાબ નિલેશભાઈ જ આપશે બેન. એ સામા આવશે ત્યારે એ જ જવાબ આપશે. હું એમ કહું છું ઇલેક્શનમાં હાર કે જીત પ્રજાને મત આપવાનો અધિકાર તો હતો બેન નો તો. રાહુલ ગાંધીને લઈને તેને લઈને પ્રતાપ દુધાતે વળતો પ્રહાર કર્યો છે, એમણે સવાલ પૂછ્યો છે કે આવું તમને ક્યાંથી ખબર પડી? બીજું શું કીધું છે પ્રતાપભાઈ? પ્રતાપભાઈ જોડાયેલા છે. પ્રતાપભાઈ આપ જે પૂછવા માંગતા હતા પૂછી લો. ભૂપતભાઈ મારું નિવેદન સાંભળ્યું છે ને, મેં પૂછવાની વાત એને પૂછી લીધી, બીજી ટીવી ઉપર પણ હમણાં લાઈવ થયા છે અને અમારી વાત થઈ છે ને. અત્યારે પણ સામા આવ્યા હોય તેને સીધો સવાલ મારે પૂછવાનો, એ મીડિયા મારફત મેં પૂછ્યો છે, મારી મીટિંગમાં પણ પૂછ્યો છે કે એને ખબર ક્યાંથી પડી. ખબર ક્યાંથી પડી એવું આપે પૂછ્યું છે, બરાબર છે, પણ આપે પરિવારના સભ્યોની પણ પૂછ્યું છે. હા પૂછ્યું, તમને કોણ પરિવારમાંથી ખબર ક્યાંથી પડી? તમે ગયા હતા પરિવારમાંથી કોઈ બીજું કીધું ખબર ક્યાંથી પડી? આવી વાત આપને શોભે નહીં. મારી જે વાત હતી એનો મીડિયા સમક્ષ જાહેર ખુલાસો આપી દીધો છે, એથી વિશેષ હવે હું આપને કશું કહેવા માંગતો નથી. ના, મારે હું તમને સારું લાગ્યું છે એ આપ બોલ્યા મીડિયા તમને આપના શબ્દો આપને મોકલ્યા. મેં તો મારી મીટિંગમાં સીધો સવાલ કર્યો એટલે ટીવી વાળા મને લાઈવ કર્યો છે. મેં તો તમને સીધું પૂછી લીધું છે, તમને ખેદ વ્યક્ત કરી દીધો છે. મારે પૂછવાનો જવાબ ક્યાં લેવાનો રહ્યો?